હેલો, કેમ છો મારા વાલા વાલા બાળકો? મજામાં છો ને બધા? આજે આપણે ધોરણ 6 ની અંદર વિજ્ઞાનની અંદર પાઠ 10મો ગતિ અને અંતરનું માપન આ સરસ મજાના પાઠને આપણે સમજૂતી દ્વારા સમજીએ. એકવાર પહેલી તથા બુજોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલા એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા કરી હતી. એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓમાં ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા. પછી તેને શિક્ષકે વિદ્યાર્થીને સમાચારપત્રોના એ લેખ વાંચવાનું કહ્યું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું. એને પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી. હવે એ જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થળેથી બીજા સ્થાન સુધી યાત્રા કરવા કઈ રીતે જવા જતા હશે. તો આપણે પ્રવૃત્તિ 10.1 એમાં છે વાહન વ્યવહારની વાર્તા. તો આપણે વાહન વ્યવહારની વાર્તા સાંભળીએ. ચલો, પ્રાચીન સમયમાં લોકો જેની આગળ જ્યારે વાહન વ્યવહાર વધુ સાધનો ન હતા ને ત્યારે લોકોનો ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા પશુઓ ઉપર લાદીને જતા હતા. પહેલાંના જમાનામાં જ્યારે વાહન વ્યવહારનો એટલો બધા નહોતા ને ત્યારે લોકો એક જગ્યાએથી બીજા ગામ જવા માટે પોતે વાહનનો ઉપયોગ નહોતો એટલે પોતે ચાલતા જતા અને પોતાનો જે કંઈ સામાન હોય એ પોતાની પીઠ માથે, ખંભા માથે, માથા ઉપર ઉપાડીને જતા હતા અથવા કોઈ પશુ સાથે રાખતા, એમાં ઊંટ, ગધેડું, ઘોડો, એવા બળદગાડું, એટલે બળદ વગેરે તેઓ રાખતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગના અવરજવર માટે હોડીનો ઉપયોગ થતા. કોઈ જળમાર્ગનો અવરજવર કરવી હોય તો તેમાં હોડીનો ઉપયોગ કરવામાં આવતો. શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને બનાવવામાં આવી હતી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. પહેલાં જો હોડી પણ ન હતી, પહેલાં શું હતું, ખાલી એક લાકડાનો ટુકડો હતો, એમાં પોલાણ બનાવીને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. જો હોડી કેવી હોય, જે ઓલા પાણીની અંદર જે જીવજંતુઓનો આકાર હોય એવા આકારની હતી, આથી તેને પાણીની ઉપર પસાર થવામાં સરળતા રહે. જેમ માછલીનું કેમ ધારા રેખી શરીર હોય, એવી રીતે હોડીનું પણ ધારા રેખી શરીરવાળું હતું, જે આપણે પાઠ 8માં આપણે શીખી ગયા. હવે પૈડાની શોધ બાદ વાહન વ્યવહાર પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો હતો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો. જો પૈડાથી જે વાહન ચાલતા ને ખેંચવા માટે પશુનો ઉપયોગ કરવામાં આવતો, પશુની અંદર આપણે કહીએ તો બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી વગેરે. 19મી સદીની શરૂઆતમાં સુધી વ્યક્તિઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો જ ઉપયોગ કરતા હતા. વાહન વરાળયંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. વરાળયંત્રો દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીના ડબ્બાઓ માટે રેલવે પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. વરાળ દ્વારા ચાલતા યંત્રો એટલે કે શું? આગગાડી એટલે કે આપણી જે ટ્રેન છે તે. પછી એના બાદ તો સ્વયં સંચાલિત વાહન એટલે ઓટોમોબાઈલ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ તથા જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. હવે જો મોટરથી ચાલતી બોટ, જહાજનો ઉપયોગ થવા લાગ્યો. પછી 19મી સદીની શરૂઆત હતા વાયુયાનનો શરૂઆત કરવાની, વાયુયાન એટલે કે વિમાનનો. પછી હવે ઇલેક્ટ્રોનિક ટ્રેન, પછી એક જ પાટા પર ચાલતી ટ્રેન, સુપરસોનિક વિમાનો, અંતરિક્ષયાન વિમાન, એ બધું ક્યારે શરૂ થયું? એ બધું
20મી સદીમાં એની શરૂઆત કરવામાં આવી હતી. હવે છે 10.2 કે તમે કેટલું અંતર કાપ્યું, આ ટેબલ કેટલું પહોળું છે, એવો નામનો એક પોઈન્ટ છે, એને આપણે સમજીશું. કે તમે સૌથી પહેલા લોકો કેવી રીતે જાણકારી મળે આ કેટલી લંબાઈ છે, કેટલું છે, અંતર કેટલું છે. પ્રાચીન સમયમાં લોકો પોતાના પગલાની લંબાઈ, હાથની લંબાઈ, વેંતની લંબાઈ, આંગળીની જાડાઈ વગેરેના ઉપયોગથી પોતાના માપનના એકમ તરીકે તેનો ઉપયોગ કરતા હતા. કારણ કે એ લોકો પાસે સ્કેલ કે ફૂટપટ્ટી કે કોઈ માપનની વસ્તુ નહોતી, એ લોકો પોતાના પગની, હાથની, વેંતની એના લંબાઈથી પોતાનું માપન નક્કી કરતા. પરંતુ એનાથી માપન છે સાચું થતું નહીં. આથી સમાન માપન પ્રણાલીનો વિકસિત કરવાની આવશ્યકતા થઈ ઊભી. હવે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી કે SI યુનિટનો ઉપયોગ કરીએ, જેથી સમગ્ર તેને વિશ્વમાં તેની ચર્ચા થાય. આપણે કંઈ પ્રવૃત્તિ છે કે આપણે ટેબલની લંબાઈ કેવી રીતે માપવી. અહીંયા જો પેલું છે ગિલ્લી દંડાની મદદથી પાટલીની લંબાઈ માપે છે. પછી મદદથી કોઈ બીજી ગિલ્લી દંડાની મદદથી માપે. પરંતુ આનાથી આપણું એકમ છે એટલે કે આપણી જે માપવાની રીત છે બરોબર ચોક્કસ માપ આવતું નથી. આપણે જુદી જુદી વ્યક્તિઓમાં વેંત, હાથ અને પગલાના માપ જુદા જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ છે એ હાથ પગ લાંબા, તો કેટલીક વ્યક્તિના ટૂંકા હોય છે. આથી જે વેંતથી, હાથથી, પગલાથી જે આપણે લંબાઈ માપીએ છીએ એમાં ફરક આવે છે. અને વસ્તુની લંબાઈ છે ચોકસાઈપૂર્વક અને ચોક્કસ એનું માપ આવતું નથી. આથી જે માપનની જરૂર પડી છે એને સર્વસામાન્ય એક માપ, જે પરફેક્ટ માપ ગણવાની જરૂર પડી. તો એની શું કામ જરૂર પડી? કારણ કે પહેલાંના લોકો છે લંબાઈનું માપ લેવા માટે આંગળા, વેંત, હાથ, ડગલા આપણે આગળ વાત કરી તેનો ઉપયોગ કરતા. પરંતુ અમુક લોકોના હાથ લાંબા, ટૂંકા, જાડા, પાતળા હોવાને કારણે માપ સરખું આવતું નથી. આથી માપનનું સાધન એકમ નિશ્ચિત કરવાનું હોય છે. આથી એક વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તો પણ તેનું માપ એક સરખું મળે, અથવા તો કોઈ લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ ગણાવીએ તો એનું માપ સરખું મળે છે. પછી અહીંયા છે કેટલાક માપન. તો માપન એટલે કે શું? તમને પ્રશ્ન થાય કે આપણે ક્યારના માપન કરીએ છીએ, પરંતુ આ માપન છે શું? તો માપન એટલે કે માપનનો અર્થ થાય 11 જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. 11 જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. તમારે કોઈ ઓરડાની લંબાઈ માપવી છે તો એ ઓરડાની લંબાઈ એ 11 જથ્થો ગણવામાં આવે. તેને માપવા આપણે મીટર કે સ્કેલનો ઉપયોગ કરીએ. મીટર સ્કેલ એ જ્ઞાત જથ્થો, એટલે એક સર્વસામાન્ય ગણેલો જથ્થો કહેવાય. ઓરડાની લંબાઈ માટે ઓરડાનો એક છેડાથી મીટર સ્કેલ આપણે માપતા બીજા છેડા ઉપર આપણે જઈએ તો 8 મીટર સ્કેલ મપાય એમ કહેવાય. તો ઓરડાની લંબાઈ 8 મીટર ગણાય. આ રીતે ઓરડાની લંબાઈનું એ માપન થયું કહેવાય. અહીં 8 એ સંખ્યા છે અને મીટર એ લંબાઈનો એકમ ગણવામાં આપણે આવે છે. હવે આપણે આગળ વાત કરીએ એને સમજવા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે આપણે ફૂટપટ્ટીની વસ્તુની લંબાઈ માપતી વખતે નીચેની બાબતોનો આપણે આ જે કેટલાક માપન છે એની માપન આપણે કરશું. આપણા વર્ગખંડની આપણે લંબાઈ ગણવાની છે. તો વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના 0 દ્વારા અને એક 0 સામે રહેશે. ચોકસાઈથી આપણે વસ્તુને ગોઠવશું. પછી વસ્તુ છે ફૂટપટ્ટીને અડીને સમાંતર રહે તેમ રાખીશું. પછી વસ્તુનો બીજો છેડો છે ફૂટપટ્ટીના ક્યાંક સાથે જોડેલો છે એ જોતી વખતે આપણે આંખ, વસ્તુનો બીજો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક એક જ લાઇનમાં છે અને લંબ રહે તેમ આપણે ધ્યાન રાખીશું. એવી રીતે આપણા પગલાના એકમ લેવાના છે. પછી તમારા વર્ગની લંબાઈ અને પહોળાઈ કેટલા પગલા ભરીને માપવાના છે. પગલાની લંબાઈ કરતાં નાનો ભાગ માપવાનો રહી જાય તો પગલા જેટલી લંબાઈની દોરી રહી ગઈ એટલો દોરીનો ભાગ કેટલામો ભાગ છે તે નક્કી કરવાનું છે.
પછી આ રીતે વર્ગની લંબાઈ કેટલા પગલાની લંબાઈ છે તે શોધવાની છે. આ જ રીતે તમારા બે મિત્રને વર્ગની લંબાઈ અને પહોળાઈ માપવાનું કહો. એક વ્યક્તિ આ સાઈડથી એક જ વ્યક્તિ ચાલે, કારણ કે એક વ્યક્તિ ચાલે તો તેના પગલાની લંબાઈ સરખી રહે. હવે પહેલાં તે લંબાઈ માપે અને પછી તે પહોળાઈ માપે. પછી આપણા વર્ગની લંબાઈ જે તે વિદ્યાર્થી માપે તેનું લંબાઈ અને પહોળાઈનું અહીંયા નામ લખવાનું કે ભાઈ મનોજભાઈ છે તો વર્ગની લંબાઈ એટલી થઈ, એની પહોળાઈ પણ એટલી થઈ. દાખલા તરીકે 25 પગલાં થયા હશે તેના, તો વર્ગખંડની પહોળાઈ આપણે કઈ કહી શકશું કે 9.5 પગલાં તેની પહોળાઈ થઈ. હવે કોઈ સુનિલભાઈ છે તો એની લંબાઈ આપણે જઈએ વર્ગખંડની લંબાઈ, તો એમાં 23.5 નગલા થયા એના, તો પછી એના પગલાં આપણે ગણીએ તો કેટલા કહેવાય પહોળાઈના? 18.5 કહેવાય. તો આમ થયો ને બે વચ્ચે અંતર. એટલે કોઈ પણ વ્યક્તિના પગલાં નાના હોય મોટા હોય આથી ચોક્કસ માપ મળતું નથી. હવે પ્રવૃત્તિ 2 છે એ આપણે રેતને એકમ ગણી વર્ગના ટેબલ ઉપર માપવાની છે. તો કે તમારે તમારા બે મિત્રને દરેકની વેત દ્વારા, આને વેત કહેવાય, અંગૂઠો અને ટચલી આંગળી વચ્ચે જે અંતર આવે છે તેને વેત કહેવાય. મારું પુસ્તકનું માપ લેવું હોય તો મારે કેમ લેવાય? તો કે 1.5 વેતનું મારું પુસ્તકની આ લંબાઈથી અને પહોળાઈ, તો કે પહોળાઈ મારી 1 વેત થઈ અને લંબાઈ મારી 1.5 વેત થઈ, તો થઈને મારા પુસ્તકમાં પણ લંબાઈ પહોળાઈ. પછી આગળ છે માપનના પ્રમાણિત એકમો. માપનના પ્રમાણિત એકમ પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું એ આપણે આગળ વાત કરી. આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હવે હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. તો હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારનો એકમ લીધો હશે ને, તો જ એનો પરફેક્ટ માપ થયો હશે ને. કોણીની આંગળીઓના છેડા સુધીનું અંતર, કોણીથી જો આ કોણી છે પછી આંગળીઓ કોણીથી અહીંયા સુધી, કોણીથી આંગળી સુધીનું અંતર એ પણ એક અંતર છે. જે પ્રાચીનના ઇજિપ્તના લોકો હતા ને, ક્યુબિટ જે પ્રાચીન ઇજિપ્તના લોકો તેનો ઉપયોગ કરતા હતા. વિશ્વના અન્ય દેશો પણ આ માન્યતા હતી. વિશ્વના વિભિન્ન ભાગોમાં લંબાઈના એકમ સ્વરૂપમાં ફૂટનો ઉપયોગ થતો હતો. અલગ અલગ વિશ્વમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ જોવા મળતી હતી. લોકો એક ગજનું કપડું ફેલાયેલા પૂજાની છેડાથી પોતાના સુધી માપતા. એક ગજનું પહેલાં હજી દરજી લોકો અત્યારે તમે જોશો કે પોતાના ખભાથી માંડીને આંગળી સુધીનું 1 મીટરનું એ કપડું માપે છે. હજી લોકો એટલે અહીંયા છે પોતાના એક ગજનું કપડું ફેલાયેલી ભૂજા છેડાના પોતાના સુધી માપતા હતા. રોમવાસીઓ પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળીથી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. કે 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી આપણે જે કરી છે 1 વેત 2 વેત. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂરહારનો વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો જ ઉપયોગ કરે છે એકમ માત્રા તરીકે. સુવિધા અનુસાર શરીરના અથવા અનેક ભાગોનો ઉપયોગ એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. આપણે પણ અત્યારે જે વેતનો પછી 1 મીટર માપવા માટેનો પગલાંનો એનો ઉપયોગ આપણે હજુ પણ આપણે થાય છે. હવે છે 10.5 લંબાઈનું સાચું માપન. એ પહેલાં હું તમને વાત કરું, વર્ષ 1990માં ફ્રેન્ચ માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે અને વિશ્વના લોકોએ પણ એ સ્વીકારી લીધું છે. હવે 10.5ની આપણે વાત કરીએ કે આપણે દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપનની માત્રાઓ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમાં આપણે છે મીટર સ્કેલનો પણ ઉપયોગ કરીએ છીએ. દરજી જે માપપટ્ટીનો ઉપયોગ કરે છે તે કપડાના વેપારી ઉપયોગ કરે છે. એ આપણે માપપટ્ટીનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આપણે
અહીં આપણે શેનો ઉપયોગ કરશું? તૂટેલી ફૂટપટ્ટીને રાખવાનું ખોટી રીત ને સાચી રીત એ આપણે રાખતા શીખીશું. કે પહેલાં સૌપ્રથમ ફૂટપટ્ટીને વસ્તુ હોય ગમે તે, એનો એક છેડો ક્યાં રાખવાનો? એનો ઝીરો છે ત્યાં, અને બીજો છેડો ક્યાં રાખવાનો? શૂન્ય છે ત્યાં. અને એનો આપણે જે વસ્તુ છે એની સામે આપણે રાખવાનો છે. ને બી વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના ક્યાંક સામે છે એ જોતી વખતે આપણી આંખ અને વસ્તુ બે એક સામે એક લાઇનમાં એક લંબા રહેતી આપણે ધ્યાન રાખવાનું. કેટલીક ફૂટપટ્ટીનો ઝીરો અંક છે, અહીંયા આપણી આંખ અને એની આંખ યોગ્ય અવલોકન માટે આપણે સીધી આંખની સ્થિતિ જરૂરી છે. પછી કેટલીક ફૂટપટ્ટી ઝીરો અંક તરફનો છેડો તૂટેલો હોય છે. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક જેમ કે એક સેમી ઉપયોગમાં લઈ શકાય. આ માટે પેન્સિલનો એક છેડો ફૂટપટ્ટીને ઝીરો એક સેમી અંક પર મૂકી પેન્સિલના બીજા છેડાના અવલોકનથી એક અંક બાદ કરી પેન્સિલની લંબાઈ નક્કી કરી શકીએ. તમને એમ થાય કે આ ફૂટપટ્ટીનો એ થોડીક ભાંગી ગયેલી છે તો મારે ઝીરો કે એક ક્યાંથી લેવા જાઓ? એ પણ એનું સોલ્યુશન છે કે તમારે જે કોઈ અંક આપણે તમારે નોંધ કરવો હોય તો તમારે એક ઝીરોથી આપણે સ્ટાર્ટ કરવાનું છે અને એકથી આપણે ગણતરી કરવાની છે. તો તમારે એકથી મૂકવાનું અને બેથી સ્ટાર્ટ કરવાનું. જો એક નંબરનો અંક પણ તૂટી ગયો હોય તમારે બેથી સ્ટાર્ટ કરવાનું, બેથી મૂકવાનું, ત્રણથી સ્ટાર્ટ કરવાનું. એવી રીતે એક અંકને તમારે છોડી દેવાનું છે. પછી અહીંયા હશે કોઈ વક્રરેખાની લંબાઈ માપવી હોય ત્યારે શું કરવું? આપણે કોઈ વક્રરેખાની લંબાઈ માપવા મીટર સ્કેલ વડે આપણે માપી શકતા નથી. વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ. કોઈ વક્રરેખા છે લાંબી ચૂકી હોય છે તો આપણે કે પેન્સિલ સ્કેલ કાંઈ લાંબી ચૂકી ન થાય એટલા માટે આપણે તેનો દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. અને એને કેવી રીતે વક્રરેખાને માપવી? તો કે આપેલ વક્રરેખા હોય ને એ બી લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ આપણે કરવાનો છે. તેમાં આપણે દોરીનો ઉપયોગ કરશું. આ દોરીના એક છેડા ઉપર આપણે ગાંઠ બનાવવાની છે. આ ગાંઠને બિંદુ એ પર રાખવાની અને હવે દોરી તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેમાં નાના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપવાના છે. આ બિંદુ ઉપર તમારે એક હાથથી દોરીને પકડો અને તમારા બીજા હાથથી દોરીના છેડાના એટલે કે વક્રરેખા અનુસાર એને ફેલાવવાની છે. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ બી સુધી આપણે તેને પહોંચાડવાની છે. દોરીનો જે ભાગ બિંદુ બી ઉપર છે તેને આપણે સ્કેલ ઉપર ફેલાવવાનું છે. કે દોરીની શરૂઆતથી ગાંઠ તથા બીજા છેડા પર નોંધેલ નીચાની વચ્ચેની આપણે લંબાઈ જોવાની છે. હવે કે આ માપ જે થયું ને એ આપણી વક્રરેખા એટલે કે એ બી આપણી લંબાઈ થઈ. વક્રરેખાની લંબાઈ આપણે દોરીનો ઉપયોગ કરીને આપણે તેને માપી શકીએ છીએ. હવે આપણે પ્રવૃત્તિ 10.7 છે એ આપણે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ એ આપણે ભાગ બેમાં જોશું. ક્યાં આપણે આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ તો આપણે મળીએ નવા વિડીયોની અંદર ભાગ બેની અંદર.